હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું જુનિયર ક્લાર્કની પેપર લીકના કારણે રદ થયેલી પરીક્ષાની. નવી પરીક્ષા તારીખ બાબતે ઓફિશિયલ ન્યૂઝ મિત્રો આવી ગયા છે. હસમુખ પટેલ આઈપીએસ અધિકારીની ટ્વીટ કરીને માહિતી આપી છે કે મિત્રો, મેં પંચાયત પસંદગી મંડળનો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે. નવા અધ્યક્ષ તરીકે એલઆરડી ભરતી બોર્ડના આઈપીએસ હસમુખ પટેલે ચાર્જ સંભાળ્યો. પંચાયત ભરતી મંડળ એપ્રિલ મહિનામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેશે તેવું ઓફિશિયલ અધ્યક્ષ આઈપીએસ હસમુખ પટેલ સાહેબે જાહેર કરી દીધેલ છે. 5 વર્ષ જૂની જુનિયર ક્લાર્કની ભરતીમાં વારંવાર પેપર લીકેજની ઘટનાઓ બાદ ગુજરાત સરકારે પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદે સિનિયર આઈપીએસ હસમુખ પટેલની નિમણૂક કરી છે. મંડળની ઓફિસે સોમવાર સવારે ચાર્જ સંભાળ્યા બાદ એડિશનલ ડીજીપી હસમુખ પટેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી એપ્રિલ મહિનામાં યોજવાનું જાહેર કર્યું હતું. પોલીસ હાઉસિંગ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર આઈપીએસ હસમુખ પટેલ ગૃહ વિભાગની એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ છે. અગાઉ એલઆરડીની ભરતીમાં પણ પેપર ફૂટ્યા હતા. ગત વર્ષે સંપન્ન એલઆરડી ભરતીમાં તેમણે પરીક્ષાના સંચાલન સ્ટાફ સાથે પોલીસને તૈનાત કરી પરીક્ષા યોજી હતી. ચાર્જ સંભાળ્યા બાદ હસમુખ પટેલે કહ્યું કે પંચાયત જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવું એ કમનસીબ ઘટના છે. આવી ઘટના ન બને તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. પંચાયત સેવા પસંદગી મંડળની ભવિષ્યની તમામ પરીક્ષાઓ ખૂબ સારી રીતે લેવાશે. માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 એમ બોર્ડની પરીક્ષા હોવાથી જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એપ્રિલમાં લેવાશે. 60 દિવસમાં આ ભરતી માટેની પરીક્ષા સ્વચ્છ યોજવા અમે કટિબદ્ધ છીએ. ઉલ્લેખનીય છે કે જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે 8.50 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે, જેઓ 5 વર્ષથી આ ભરતી માટે મહેનત કરી રહ્યા છે. એટલે કે મિત્રો, હસમુખ પટેલ સાહેબે ઓફિશિયલ ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેમણે પંચાયત સેવા પસંદગી મંડળનો ચાર્જ સંભાળી લીધો છે અને આગામી એપ્રિલ મહિનામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.